અરવલ્લીના જિલ્લા સેવા સદનમાં બાળ સુરક્ષા એકમ કચેરીમાં ઘૂસ્યો સાપ. કચેરીમાં સાપ જોવા મળતા અફરાતફરી. વાઇલ્ડ લાઇફના આગેવાનોને કરાઈ જાણ. વલસાડમાં ગડોઈ ગામના દલાફળિયામાંથી દીપડો પાંજરે પુરાયો. છેલ્લા બે દિવસથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ફેલાયો હતો આતંક. દીપડો પકડાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ. ગુજરાતમાં હજુ સારા વરસાદમાં તે જોવી પડશે રાહ. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. 6 અને 7 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી. દાહોદમાં લીંબડીનગરમાં પૌરાણિક મંદિરોને કાંઠે વહેતી માછણ નદીના હાલત અતિ ખરાબ. નદીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું. નગરજનોને પાણી પૂરું પાડતી નદીની આવી દુર્દશાથી લોકોમાં તંત્ર સામે નારાજગી. કચ્છના ભચાઉ કંદકોટ ખાતે સુવઈ ડેમ પાણી યોજનાની પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ લીધી મુલાકાત. યોજના શરૂ થવાથી ભચાઉના 8 અને રાપરના 27 ગામ તો વાંઢને ફાયદો. રાપર ખાતે લોક દરબાર યોજી પાણીની સમસ્યા અંગેના મેળવ્યા સૂચનો. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બોટાદમાં સાળંગપુર હનુમાનજી મંદિરે કર્યા દર્શન. આ દરમિયાન પૂર્વ પ્રધાન અને ગઢડાના ધારાસભ્ય સહિત જિલ્લાના ભાજપના આગેવાનો રહ્યા હાજર. રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કચ્છની લીધી મુલાકાત. ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ભુજ કલેક્ટર કચેરી ખાતે યોજાઈ બેઠક. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણના પ્રશ્નો અંગે કરી સમીક્ષા. રાજ્યમાં પહેલીવાર ઇન્ડસ્ટ્રીઝ સાથે MOU કરીને નોકરીની ગેરંટી આપતા કોર્સનો પ્રારંભ. GLS યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન સ્ટાઇપેન્ડ અને ડિગ્રી બાદ નોકરીની ગેરંટી આપતો એપ્રેન્ટિસ બેઝ ડિગ્રી કોર્સ GLS યુનિવર્સિટીમાં શરૂ. મારુતિ સુઝુકી કંપની સાથે કરાયો MOU. અમદાવાદના ટિકરબાપા નગર વોર્ડના રહીશો પરેશાન. પાર્શ્વનાથ ટાઉનશીપમાં ખરાબ રસ્તા, ગટરના પાણી બેક મારવા અને પીવાનું પાણી ખરાબ હોવાનો કર્યો આક્ષેપ. 15 વર્ષથી વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતી હોવાનો પણ દાવો. આપ નેતા ઈશુદાન ગઢવી અને પ્રવીણ રામ દેવભૂમિ દ્વારકાની મુલાકાતે જનસંવેદના કાર્યક્રમ હેઠળ લોકોની કરી મુલાકાત. બ્રહ્મ સમાજના લોકો સાથે મુલાકાત કરીને કરી ચર્ચા તો બંને નેતાઓએ દ્વારકાધીશના દર્શન પણ કર્યા. જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં હોદ્દેદારો ચૂંટાયા. ચેરમેન પદે PS જાડેજાની નિમણૂક. વાઇસ ચેરમેન તરીકે રાજુ વાદી ચૂંટાયા તો MD તરીકે લુણાભા સુભાણિયાની પસંદગી. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર તરીકે મુળુભાઈ બેરા બિનહરીફ ચૂંટાયા. રાજ્યના વનમંત્રી ગણપતસિંહ વસાવાએ ડાંગ જિલ્લાની લીધી મુલાકાત. નવસારીમાં વાસતા નેશનલ પાર્કમાં હરણ સંવર્ધન કેન્દ્રની પણ લીધી મુલાકાત. ડાંગ જિલ્લાને મળ્યો ઓક્સિજન પ્લાન્ટ. ગણપત વસાવાના હસ્તે પ્લાન્ટની ભેટ. રોજ 1 ટન ઓક્સિજન ઉત્પન્ન થશે. વસાવાએ PM કેરમાંથી 70 લાખની ગ્રાન્ટ આપવા માટે વડાપ્રધાનનો માન્યો આભાર. નાના વેપારીઓને MSME હેઠળ સમાવવાનો નિર્ણય. સુરતના નાના રિટેલર્સને થશે ફાયદો. વેપારીઓને MSMEનો દરજ્જો મળતા હવે બેન્કિંગ અને ધિરાણ સેવા સરળતાથી મળશે. કેન્દ્ર સરકારે નાના અને જથ્થાબંધ વેપારીઓને MSMEના લાભ આપવાની કરેલી જાહેરાત રાજકોટના વેપારીઓએ આવકારી. વેપારીઓનું કહેવું છે કે આ જાહેરાતથી વેપાર ઉદ્યોગને વેગ મળશે અને નાના વેપારીઓ લોન આપવામાં આવે તો અર્થતંત્રમાં વેગ આવશે. વિરમગામ શહેરમાં નગરપાલિકાની બેદરકારીથી પીવાના પાણીનો વેડફાટ. ગંગાસર દરવાજા બાયપાસ રોડ પર ઓવરહેડ ટાંકી ઓવરફ્લો થઈ. છેલ્લા ઘણા દિવસથી આવી જ રીતે ટાંકી ઓવરફ્લો થતા પાણીનો થઈ રહ્યો છે બગાડ. પોરબંદરની ઓરિયન ફેક્ટરી પર જોખમ. ફેક્ટરી બંધ થવાનું જોખમ. કાચો માલ નહીં આવતો હોવાથી ફેક્ટરી પર સંકટ. કેટલાક કામદારોને કરાયા છૂટા. વડોદરાની સયાજી હોસ્પિટલના મેડિકલ હોલ ખાતે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અને નેશનલ હેલ્થ મિશન દ્વારા થર્ડ વેવ પ્રિપેરનેસ તાલીમ શિબિરનું આયોજન કરાયું. રાજ્યના અલગ અલગ શહેરમાંથી 150થી વધુ આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ સર્કલ દ્વારા 66મા બેંક દિવસની ઉજવણી કરવામાં આવી. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી SBIની 11 ઓફિસ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, નવસારી અને પાલનપુર સહિત ઓફિસમાં રક્તદાન કેમ્પનું આયોજન. 446 બોટલ રક્ત એકત્રિત કરાયું. લવ જિહાદના કેસ વધુ 4 આરોપીની અટકાયત કરવામાં આવી. મુખ્ય આરોપી સમીના માતા પિતા કાઝી સહિત 4ની અટકાયત.
समीरनी बहनों कोरोना रिपोर्ट पॉजिटिव आता सारवार बाद कराशे अटकायत, काजीए निकाह पहला नौहती लीधी, कलेक्टर की मंजूरी।